સુરત શહેરના વેસુ ખાતેના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા વાંસ, કાગળ સહિતના મટીરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે અને કારીગરો દ્વારા પૂતળાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિજયાદશમીના દિવસે વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં અહંકારી રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે, જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદ્ભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે. હમારા એક હી મેસેજ રહેતા હૈ જિસકો ઉદ્દેશ સિર્ફ હમારા યહી હૈ કે હમારા ધર્મ પ્રચાર હો, હમારી સંસ્કૃતિ કો આને વાલી પીઢી જો બચ્ચે અભી થોડે અનભિજ્ઞ હો રહે હૈ પાશ્ચાત્ય સંગીત કી ઓર જા રહે હૈ ઉનસે હમ યહી ઉમ્મીદ કરેંગે કે વો આએ બચ્ચો કો લાએ પરિવારજન અપને ઓર ઉનકો અપની સંસ્કૃતિ કા જ્ઞાન કરાએ. कहाँ पे ये दहन कहाँ पे करने वाले, कौन सी जगह का एड्रेस? दहन जो है VIP रोड वेसु में होगा, जो SMC का डिपो है बस का, उसके पास ही. कितने बजे? लगभग 6 और 6:15 के बीच में हमारा जो है ये दहन का कार्यक्रम रहेगा. जो सुरमई अंधेरा जब होता है, ना दिन होता है ना रात, उस वक्त करते हैं, जिससे रोशनी में आतिशबाजी का भी आनंद मिल सके. कितने